ટાઈમ નતો એટલે મને ધક્કો માર્યો કે તમે આ લોકોને કેમ ફરવા લઈ જાઓ, કેમ કે ઘરમાં હું એકલો જ નવરો છું. કેમ બાળકો ક્યાં જવાનો વિચાર છે? જિંદગી છે શું? દરિયા કિનારા ની સાંજ, માછલા પકડવાની મજા અને ઝીંગા ના સમોસા, સોને પે સુહાગા, મોજે મોજ. અરે યાર, આ તારા મોબાઈલ માં મેં જોવાની શું મજા આવે. આ જો મારા બાપાએ આઈફોન 15 લઈ આપ્યો છે. આ આઈપીએલિયા કીજી દંડો, આમાં જોવાની મજા પડી જશે. કેમ છો બિલાલ મામા, તબિયત પાણી તો સારા છે ને? અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆઓથી બધું જ બરાબર છે. વાત તો બરાબર છે, પણ આ તમારા મોઢા પર 12 વાગ્યો એવું લાગે છે. વાત એમ છે કે દિવસે ને દિવસે આપણા ગોગાને હાલત ખરાબ થતી જાય છે. આપણા મચ્છીવાડાની જ વાત કરે ને, મસ્જિદ એટલી મોટી છે પણ નમાઝી નથી, ઘરોમાં તિલાવત નથી, દિનદારી છે ઉન્નાવ નામની. પણ એનું આપણે શું કરી શકીએ? બધા જ સમજે છે પણ કરવું કોઈને નથી. હા જુઓ ને, આખી દુનિયાના નવરા મચ્છીવાડામાં જ ભેગા થઈ ગયા છે. ઘરલા જવાન અને બાળકો દરિયા કિનારે બેઠા બેઠા ખાલી ટાઈમ પાસ જ કર્યા કરે છે. વાત તો 100% સાચી છે તમારી. જાણે આખી દુનિયાનું ટેન્શન આ લોકોને જ હોય. અરે અરે દાદા, આ બાળકોને લઈને ક્યાં જાવ છો? ક્યાં જવાનો વિચાર છે? આઈપીએલ
અને પછી પાછળ ફરીને જોતા જ નથી કે બાળકો તેનો કેવો ઉપયોગ કરે છે. પછી બાળકો મોટા થાય એટલે નાફરમાનીના રોંધરા રોવે છે. મને તો એવું લાગે છે કે આ મચ્છીવાળા વાળા જન્નતમાં પણ અલ્લાહ પાસે દરિયા કિનારો, મસ્જિદનો ઓટલો, જબ્બરભાઈની દુકાન અને ભખાલાનું ઘર અને જમવામાં ઝીંગા, ઝીંગાના સમોસા અને લેપતા અને મચ્છી જ અલ્લાહ પાસે માંગશે. તમને નથી લાગતું કે આ નવી જનરેશન માટે આપણે કંઈક વિચારવું જોઈએ? એમ શું વિચારવાનું છે? અમને કોઈ ઠેકાણી તો નથી પડવાના ને. એવું વિચારતા હોય તો રહેવા દેજો. શું મજાની જિંદગી છે! શું દરિયા કિનારાની સાંજ, માછલા પકડવાની મજા અને ઝીંગાના સમોસા, સોને પે સુહાગા, મોજે મોજ. ના ભાઈ ના, કોઈને ઠેકાણે નથી પાડવાના. તમને નથી લાગતું કે આ બાળકો માટે આપણે કંઈક વિચારવું જોઈએ? અરે ભાઈ, જે કરવું એ જલ્દી કરો ને, તો મારા પુત્ર મને જલ્દી કબરમાં પહોંચાડી દેશે. હા ભાઈ હા, ખાસ કરીને ઓળખોમાં આ દાવત ચલાવવાની જરૂર છે કે પોતાના મળતો અને બાળકોનો જહન બનાવે. વાત તો તમારી 100% સાચી છે. એક ઓરત દીનદાર હોય ને તો ઘરને જન્નત પણ બનાવી શકે છે, અને બે દિન ઓરત ઘરને બરબાદ પણ કરી શકે છે. તો આપણે નોજવાનોની એક કમિટી બનાવો અને ઘરે ઘરે બાળકોને તસ્કીર કરો. દરેક ઘરમાંથી એક બાળકને દીની તાલીમ જરૂર આપવી. પણ એના માટે બાળકોને મોકલશું ક્યાં? અસ્તગફિરુલ્લાહ, તમે આ વાત, અસ્તગફિરુલ્લાહ, તમે કેવી વાત કરો છો? ક્યાં મોકલશું એટલે શું? નવજવાન દરિયા કિનારે ગપ્પા મારવા ભેગા થાય છે, એના માટે કઈ વિચારવું જોઈએ ને? એમાં વિચારવાનું શું છે? અકવાડા મદ્રેસામાં આઈટીઆઈ નો સરસ મજાનો ઇન્તિઝામ છે. ત્યાં એડમિશન કરાવી જોઈએ, એટલે કાંઈક તો કામ ધંધો તો કરે. પણ એના માટે શું કરવું જોઈએ? કરવાનું કાંઈ નથી. આજે મચ્છીવાડામાં જે બાળકો ત્યાં પડે છે એનો પ્રોગ્રામ છે. ત્યાં મોલાના હનીફ સાહેબ આવવાના છે. એમની મુલાકાત કરીને વધુ પાકું કરી નાખીએ. જરૂર ઇન્શાઅલ્લાહ, દરેક મકાન સુધી આ દાવત પહોંચાડીશું. અરે અરે, એક વાત તો તમને કહેતા જ ભૂલી ગયો. પ્રોગ્રામમાં જે બાળકો હિસ્સો લેવાના છે તે બાળકો એક બે વર્ષમાં કેટલું સરસ મજાનું કુરાન શરીફ પઢતા થઈ ગયા છે અને ઘણું બધું શીખી ગયા છે. માટે આ દાવત તો ચલાવવી જ જોઈએ. હા હા, જરૂર ઇન્શાઅલ્લાહ. મારા પોતરા અને પડોશીના છોકરાઓને પણ ત્યાં દાખલો કરાવવાની કોશિશ કરીશ. હમણાં જ મોલાના ખલીફ સાહેબના પાસે જઈશ અને મારા પોતરાઓનો દાખલો કરાવી લઈશ, કારણ કે મારા પોતરા દુનિયાની અને દીની બે તાલીમ હાસિલ કરે ઇન્શાઅલ્લાહ. ચાલો ચાલો, ત્યારે સવાબના કામમાં દિલ છે ની, પ્રોગ્રામ શરૂ થવાની તૈયારીમાં જ છે. ચાલો પોતરાઓ, આપણે પ્રોગ્રામ જોવા જઈએ ને. ચાલો દાદા, ચાલો ચાલો. ત્યારે અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહી વબરકાતુહ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. પ્રોગ્રામ મેં હિસ્સા લેવા તમામ બચ્ચોં કો નસીમ અબ્દુલ સત્તા.